નમસ્તે, કેમ છો બધાની? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સુનસનમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, જે આપણે બહેનો પાસે જૂના આપણે દુપટ્ટા પડ્યા જ હોય છે તેનો આપણે ફરીથી ઉપયોગ સુંદર મજાનો કરી શકીએ. કેમ કે આપણે નાના કોઈ બાળકો હોય, બેબી હોય કે બાબો હોય, તેના માટે સુંદર મજાનો તમે કોઈ ફ્રોક બનાવી શકો, કોઈ લેગીસ બનાવી શકો, કોઈ ટોપ બનાવી શકો. તો આજે એવો વિડીયો લઈને આવી છું ભાઈ બહેનો, વેસ્ટમાંથી બેસ્ટ આપણે બનાવતા શીખવાનો છે. ઘણા ભાઈઓ બહેનોની કોમેન્ટ આવે કે મેડમ, જે આપણે ડ્રેસ હોય કે બ્લાઉઝ હોય કે દુપટ્ટો હોય કે સાડી હોય એનો ફરીથી ઉપયોગ કરતા તમે શીખવાડો. તો આજે સુંદર મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો. તો આપણે આજે શીખીએ દુપટ્ટામાંથી લેગીસ બનાવતા. ને આપણે બાબા માટે જે શેરવાની હોય નીચેની, આપણે જે સોયણી કહેવામાં આવે છે, તે આપણે શીખીશું. લેગીસ આપણે શીખીશું. સુંદર મજાનો જે વિડીયો છે તમે આજે જોઈને ઘણું શીખી શકશો. તો આપણે સ્ટાર્ટ કરીએ. આ રીતે તમે જોઈ શકો છો, આ દુપટ્ટો છે. આ રીતે આપણો ચોરસ દુપટ્ટો એક વખત ગળીમાં છે. તો હવે કેવી રીતના ફોલ્ડ કરવું તે તમને સમજાવી દઉં. આ રીતે આપણે ત્રિકોણમાં ફોલ્ડ કરવાનું છે, બરોબર. આ રીતે આ ગળીવાળો ભાગ છે એને આ રીતે ક્રોસમાં લઈ લેવાનું, બરોબર. આ રીતે છે તો આ રીતે આપણે ક્રોસમાં લઈ લેવાનું. આ રીતે એક સરખું કાપડ ફોલ્ડ થવું જોઈએ. એ રીતે આપણે કાપડને રાખી દેવાનું છે. આમાં આપણે ક્રીઝ ન રહેવી જોઈએ. આ રીતે આપણે કાપડ વ્યવસ્થિત ફોલ્ડ કરી લીધું, બરોબર. હવે આપણે એક આ રીતના લેગીસ છે, બરોબર. તમે જોઈ શકો છો આ જોડાનો ભાગ છે ને આ આપણે ગળીવાળો ભાગ છે. આ રીતે આપણે લેગીસને ફોલ્ડ કરી લેવાની છે, આ રીતે ડબલમાં, બરોબર. હવે કેવી રીતના રાખવી તે તમને સમજાવી દઉં. આ ગળીવાળો ભાગ છે તો આ ગળીવાળા ભાગે રાખી દેવાનું છે. આ રીતે, આ રીતે તમે જોઈ શકો છો કેવી રીતના રાખું છું. આ રીતે આ રીતે ઉરેપમાં કટ કરવાથી તમારે ખેંચાશે નહીં ને વ્યવસ્થિત કટિંગ પણ થશે. ને આ રીતે મારે સિલ્કનો દુપટ્ટો છે, તમે કોઈ ભી દુપટ્ટો લઈ શકો. તો આ રીતના સિલ્કનો છે એટલે રેડીમેડ જેવી આપણે લેગીસ બનીને તૈયાર થઈ જશે. આ રીતે આપણો આ કમરનો ભાગ થશે, આ જોડાનો ભાગ થશે ને આ રીતે આપણી શેપ દઈને આપણે કટિંગ કરવાનું છે. હવે કેવી રીતના કટિંગ કરવું તે તમને સમજાવી દઉં, બરોબર. થોડી મારે અહીંયા આનાથી લોંગ કરવાની છે એટલે એક્સ્ટ્રા આપણે બેલ્ટનું કાપડ રાખશું એટલે આપણે 2 ઇંચ જેટલી લોંગ થઈ જશે. એટલે આપણે અહીંયા 1/2 ઇંચ બહારની સાઈડ માર્કિંગ કરી લઈએ. આ રીતે સિલાઈ માટેનું રાખીને હવે આ જોડાનો ભાગ છે એ કેવી રીતના રાખવાનો છે તે તમને સમજાવી દઉં. આ રીતે 10, બરોબર. તો આ 10 એક માર્કિંગ કરી લેવાનું છે આ રીતે. અહીંયા આપણે આ શેપ આપી દઈએ, બરોબર. અહીંયા થોડું આપણે બેલ્ટમાં જે ઇલાસ્ટિક નાખેલું આપણે થોડું કાપડ સંકોચાઈ ગયું, અહીંયા આપણે વધારે રાખવાનું હોય તો આપણે આ જે કાપડ વધેલું છે તેના સાંધા લગાવી દેવાના છે એટલે આપણે અહીંથી આની પહોળાઈ વધી છે. પહેલાં આપણે આ રીતે માર્કિંગ કરી લઈએ. આ રીતે સિલાઈ માટેનું છોડી આપણે સિલાઈ માટે વધારે થોડું રાખવું તો રાખી શકો તમે. અહીંયા આપણે 2 ઇંચ રાખી દઈએ, મારે થોડુંક આનાથી લૂઝિંગ પણ કરવાની છે એટલા માટે, બરોબર. 2 ઇંચ એકદમ સરળ રીતે બતાવું છું. તમે લેગીસ ઉપર લેગીસ રાખીને પણ કટિંગ કરી શકો, બેબી માટે કરી શકો, બાબા માટે કરી શકો, બરોબર. તમારી પસંદગી ઉપર હોય છે. આમાંથી તમે કોઈ ટોપ બનાવી શકો, તમારે ડિઝાઇનર દુપટ્ટો હોય તો તેના તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, તો એ રીતના વિડીયો અપલોડ કરીશ. આ રીતે તમારે પ્લેન હોય તો તમે ઘણું બધું ફ્રોક બનાવી શકો, કોઈ બી ન્યૂ પેટર્ન વાળું તમે ડ્રેસ બ્લાઉઝ નાની બેબી માટે બનાવી શકો, બ્લાઉઝ છે એવું નવું નવું તમે બનાવતા શીખી શકશો, બરોબર. અહીંયા આપણે અહીંયા સિલાઈ માટેનું થોડું ઉમેરી દઈએ. આ રીતે જોઈ શકો છો બધી જગ્યાએ મેં માર્કિંગ કરી લીધું છે. હવે તમને બતાવું કટિંગ કેમ થશે. અહીંયાથી આપણે કટિંગ કરવાનું છે. અહીંયા આપણે બેલ્ટ માટેનું થોડું ઉમેરી દેશું કાપડના સાંધા લગાવીને એટલે આપણી પહોળાઈને વધી છે. આ રીતે
અને સિલાઈ પણ તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ, તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતના સિલાઈ કરવાની. બરોબર, આ રીતે થઈ ગયું. બરોબર, આ રીતે આપણે વધારે પહોળાઈ કરવા માટે અહીંયા આપણે સાંધા લગાવવાના છે. તો કેટલા કેટલા સાંધા લગાવવા તે તમને સમજાવી દો. આ રીતે રાખી ને અહીંયાથી આપણે 4.5 નું આ રીતે પહોળાઈ. બરોબર, નીચેના પાર્ટથી આપણે 3 આ રીતે, આ રીતે આપણે ક્રોસ જોઈન્ટ કરી લઈએ. તેનાથી આપણે કમરની પહોળાઈ વધી જાય એટલા માટે. એવા આપણે 4 પાર્ટ કરવા પડશે. આ 2 છે, એવા 2 હજી તમારે કટ કરવાના રહેશે. બરોબર, આ રીતે આ રીતે આપણે બીજો 2 પાર્ટ ના કટિંગ કરી લઈએ. આ રીતે આપણું કાપડ રાખી જે આ કાપડ વધેલું છે તેમાંથી આપણે કટ કરી લેવાનું છે. બરોબર, એટલે આપણે ટોટલ 4 પાર્ટ થશે. નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કે કેવી રીતના તેના સાંધા બધાને લગાવવાના છે અને કેવી રીતના તમારે જોઈન્ટ કરવાનું છે. જ્યારે નેક્સ્ટ વિડીયોમાં હું તમને આની સિલાઈ બતાવીશ ને ત્યારે બતાવી દઈશ. એકદમ સરળ રીતે બતાવું છું, તો આ રીતે તમે કટિંગ કરીને ટ્રાય કરીને મને જરૂર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો ને તમારે નેક્સ્ટ વિડીયો દુપટ્ટામાંથી કયા કયા ભાગને કયા કયા શું શું શીખવું તેની પણ કોમેન્ટ કરજો, તો એ રીતના વિડીયો અપલોડ કરીશ. આ રીતે આપણા 4 પાર્ટ થઈ ગયા. બરોબર, હવે આપણે બેલ્ટ માટેનું ઉમેરવાનું છે. તો આ રીતે આપણી ટોટલ આપણે આ રીતે સાંધા લગાવીશું તો આપણી ટોટલ કેટલી પહોળાઈ થશે તે પ્રમાણે આપણે બેલ્ટનું કટિંગ કરવાનું છે. આ રીતે 10 એટલે 40 ઇંચનું ટોટલ થશે આપણે. તો એ રીતે આપણે બેલ્ટનું કટિંગ કરવાનું છે. એક્સ્ટ્રા આપણે બેલ્ટ લગાવવાનો છે. બરોબર, તો આ રીતે કાપડ વધેલું છે તેને તમારે આ રીતે રાખી ટોટલ 3.5 ના આપણે આ રીતે બેલ્ટનું કટિંગ કરવાનું છે. એ બધાના સાંધા જોઈન્ટ આપણે કરી ને પછી તમારે ફરતો આપણે 40 ઇંચ આવી જાય એ રીતે આપણે બનાવી લેવાનું. બરોબર, આ રીતે આ રીતે તમારે કટિંગ કરીને સાંધા લગાવવાના છે બેલ્ટ માટેનું કાપડના, ને 40 ઇંચ સુધીના આ રીતે બેલ્ટ બનાવી લઉં. તો એ રીતે કટિંગ કરી લઉં છું. તમે જોઈ શકો છો સુંદર મજાનો આપણે આ રીતે મેં ઉપરના બેલ્ટ માટેના પટ્ટા કટ કરેલા છે. આ રીતે તમારે પટ્ટા કટ કરીને સાંધા લગાવીને પછી આની જોઈન્ટ કરીને પછી તમારે જો આની સાથે નેફાનો ભાગ જોઈન્ટ કરવાનો છે. આ રીતને મેં સરળ પદ્ધતિથી બતાવેલું તમને વેસ્ટમાંથી બેસ્ટ કે કેવી રીતના તમે નાની બેબી માટે કે બાબા માટે આપણે દુપટ્ટાનો રીઉપયોગ કરી વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકીએ છીએ, આપણે ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ. આ રીતે તમે સુંદર મજાનું કોઈ બી વસ્તુ બનાવી શકો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તો તમે કોમેન્ટ બોક્સ જરૂર કોમેન્ટ કરજો ને. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયો લાઈક કરજો, કોમેન્ટ બોક્સ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.